નમસ્કાર મિત્રો, આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું કેતન પટેલ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા કલોલ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આઈટીઆઈના મિકેનિકલ ગ્રુપ અંતર્ગત બ્લુ પ્રિન્ટ માર્કિંગ કઈ રીતે કરવું એ પ્રેક્ટિકલ વિશે આપને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. કોઈપણ જોબ કે પાર્ટ્સ ઉપર હેક્ઝોઇંગ કે ડ્રિલિંગ જેવા ઓપરેશન કરતા પહેલાં માર્કિંગ કરવું જરૂરી છે. માર્કિંગ કરતા પહેલાં જોબની સપાટી ઉપર જે પદાર્થ લગાવીએ છીએ તે માર્કિંગ મીડિયા તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, અને જે પદાર્થ માર્કિંગ મીડિયા તરીકે આપણે જોબની સપાટી ઉપર લગાવીશું તો એનાથી જોબની સરફેસ અને જોબની જે ડ્રોઈંગ છે આપણે સારી રીતે જોઈ શકીએ છીએ, અને તેનાથી જે ઓપરેશન છે એ સારું બની શકે છે. માર્કિંગ મીડિયા તરીકે ચાર પ્રકારના છે. એક વ્હાઇટ વોશ, બીજું છે કોપર સલ્ફેટ, ત્રીજું છે પોર્સેલિન બ્લુ, અને ચોથું છે સેલ્યુલર લિક્વિડ. આ ચારોમાંથી આપણે કોઈપણ માર્કિંગ મીડિયાનો ઉપયોગ કરીને માર્કિંગ કરી શકીએ છીએ. હવે મિત્રો, અહીંયા આપણે સાધનો છે એનો ઓળખ મેળવીશું. સૌથી પહેલાં તો સ્ટીલ રૂલ. સ્ટીલ રૂલ જે છે એ માપનનું કામ કરે છે. જોબ ઉપર આપણે જે ડ્રોઈંગ મુજબ માપ દોરવું હોય તેના માટે સ્ટીલ રૂલનો ઉપયોગ કરીએ છીએ. એના પછી છે સ્ક્રાઇબર. તો સ્ક્રાઇબર જોબ ઉપર સીધી લાઈન જે આપણે દોરવી હોય એના માટે સ્ક્રાઇબરનો ઉપયોગ થાય છે. એના પછી છે ડિવાઈડર. તો ડિવાઈડર પેરેલલ લાઈન આપણે જે સર્કલ કે જે ડ્રોઈંગ ઉપર સર્કલ જોબ ઉપર સર્કલનું માર્ક અંકન કરવું છે તો એના માટે ડિવાઈડરનો ઉપયોગ થાય છે. એ પછી છે એરલોક કેલિપર. તો જે પેરેલલ લાઈનનું માર્કિંગ કરવા માટે આપણે અહીંયા જોબ ઉપર એનો ઉપયોગ કરીએ છીએ. એ પછી ટ્રાય સ્ક્વેર. તો જોબના સરફેસ અને ખૂણા સરખા છે કે નહીં તે ચેક કરવા માટે ટ્રાયંગલનો ઉપયોગ થાય છે. હવે આપણે જે આ જોબ માટે બ્લુ પ્રિન્ટ વડે માર્કિંગ કરવું એમાં જે જોબ છે એ MS ફ્લેટ, માઇલ્ડ સ્ટીલનો ફ્લેટ, સાઇઝ 75x10 mm, અને વ્હાઇટ વોશ તરીકે અહીંયા આપણે ચોકનો ઉપયોગ કરીશું. હવે તાલીમાર્થી મિત્રો, આપ જોઈ શકો છો અહીંયા MS ફ્લેટ જેનું સાઇઝ છે 75x75x10 mm, જે અહીંયા આપણે અહીંયા એના ઉપર માર્કિંગ મીડિયાનું આવરણ લગાવી દીધું છે. માર્કિંગ મીડિયા સુકાઈ ગયા બાદ ડ્રોઈંગ મુજબ માર્કિંગ કરવાનું છે, જે હું આપણે અહીંયા માર્કિંગ કરીને ડ્રોઈંગ બતાવું છું, જે આપ સૌ જોઈ શકો છો. સૌથી પહેલાં તો આ જોબ જે છે તેનું સેન્ટર લઈ લઈશું. સેન્ટર લેવા માટે સૌથી પહેલાં સ્કેલનો ઉપયોગ કરીશું. જે માપ છે 75x75mm, તો 37.5 આપણે અહીંયા સેન્ટર લઈશું બંને બાજુ. હવે સ્ક્રાઇબરની મદદથી આપણે લાઈન ડ્રો કરી દઈશું. આ લાઈન આપ જોઈ શકો છો. હવે સેન્ટર લઈ લીધા પછી એડલોક કેલિપરનો ઉપયોગ કરી 10 mm નું માર્કિંગ કરીશું અહીંયા. એ જ રીતે આ બાજુ બી હવે આ સાઈડ બી 10 mm નું માર્કિંગ કરીશું.
હવે સામસામે બંને બાજુ આપણે સર્કલ જેનો અહીંયા ડિવાઈડરની મદદથી અહીંયા સર્કલનું ડ્રોઈંગ કરીશું. હવે સ્ક્રાઇબર અને ટ્રાસ્કરની મદદથી આપણે અંદરનું જે ડ્રોઈંગ છે એ દોરીશું. અહીંયા આપ જોઈ શકો છો કે સ્ક્રાઇબર, ડિવાઈડર અને એલો કેલિપરની મદદથી આપણે અહીંયા ડ્રોઈંગ એક બે સર્કલ બનાવ્યા છે, એક ખૂણો બનાવ્યો છે અને અહીંયા અંદરનો ભાગ જે સ્ક્વેર એ બી અહીંયા આપણે ડ્રોઈંગ કમ્પ્લીટ કર્યું છે. તાલીમાર્થી મિત્રો, આજનો પ્રેક્ટિકલ બ્લુપ્રિન્ટ વડે માર્કિંગ કઈ રીતે કરવું તે વિશે આજે આપણને સંપૂર્ણ માહિતી મળી હશે, જેનો આપ સૌ વર્કશોપમાં સારી રીતે ઉપયોગ કરી શકશો તેવી હું આશા રાખું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.